વાંસદા ખાતે નવસારી જિલ્લા પોલીસ અધિક્ષક ડોક્ટર ગિરીશ પંડ્યાના અધ્યક્ષસ્થાને યોજાયેલ લોકદરબારમાં ટ્રાફિક તથા શાળા નજીક યોજાતા તમાકુ ગુટખાના વેચાણના મુદ્દે રજૂઆતો કરવામાં આવી હતી. નવસારી જિલ્લા પોલીસ અધિક્ષકના અધ્યક્ષસ્થાને વાંસદા તાલુકા સેવા સદન ખાતે પોલીસ લોકદરબાર યોજાયો હતો. વાંસદા સિનિયર પીએસઆઈ જેવી ચાવડાએ નગરજનોને તેમજ તાલુકામાંથી ઉપસ્થિત અગ્રણીઓને આવકાર્યા હતા. લોકદરબારમાં શિવેન્દ્રસિંહ સોલંકી અને વિરલભાઈ વ્યાસ સંયુક્ત રજૂઆત કરી હતી કે વાહનોને આરટીઓમાં મેમો અપાય છે જેનો ખૂબ ઊંચો દંડ આવતો હોય, ગરીબ લોકો માટે ભરવું અશક્ય બને છે, જેથી વાહનોને સ્થાનિક ધોરણે દંડ ફટકારવાની વિનંતી કરતા ડીએસપીએ જો ટ્રાફિકના નિયમોનું કોઈ વ્યક્તિ વારંવાર ઉલ્લંઘન કરશે તો આરટીઓ મેમોના બદલે સ્થાનિક મેમો અપાશે તેમ જણાવ્યું હતું. આ ઉપરાંત લોકદરબારમાં જાગૃત નાગરિકોએ શાળા કોલેજ નજીક ગુટખા અને તમાકુનું વેચાણ અટકાવવાની રજૂઆત કરી હતી. નવસારી જિલ્લા પોલીસ દ્વારા વાંસદા પોલીસ સ્ટેશનના વાર્ષિક ઇન્સ્પેક્શન નિમિત્તે પોલીસ સ્ટેશનના જવાનોની પરેડ લેવામાં આવી, લાઇન વિઝિટ કરવામાં આવી અને આ ઇન્સ્પેક્શનના ભાગરૂપે જ એક લોકદરબાર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ લોકદરબારની અંદર વાંસદાના જે આગેવાનો છે એમના તરફથી ટ્રાફિક રિલેટેડ અને થોડા પ્રોહિબિશન રિલેટેડના જે પ્રશ્નો છે એમની રજૂઆત થઈ હતી. જિલ્લા પોલીસ દ્વારા આ પ્રશ્નોની ઉકેલની ખાતરી આપવામાં આવેલી છે. મહદઅંશે આ જિલ્લાની અંદર કાયદો અને વ્યવસ્થાના કોઈ મોટા પ્રશ્નો નથી, પરંતુ એક અકસ્માતના ગુનાઓ છે એમનું વિશેષ પ્રમાણ છે. એટલે જિલ્લા પોલીસ અને વાંસદા પોલીસ સ્ટેશન દ્વારા આવા અકસ્માતના ગુનાઓ ઘટાડવા માટે થઈને એક ટ્રાફિક એક્શન પ્લાન બનાવી અને એની અસરકારક અમલવેરીની કામગીરી કરવામાં આવશે. વિશેષમાં દરેક પોલીસ સ્ટેશનના ઇન્સ્પેક્શન તબક્કે દરેક પોલીસ સ્ટેશનમાં લોકદરબાર યોજવામાં આવતો હોય છે અને લોકોને આ સિવાય પણ કોઈ પ્રશ્નો હોય તો મારી વાંસદા તાલુકાના તમામ લોકોને વિનંતી છે કે મને ટેલિફોન ઉપર અથવા તો નવસારી ઓફિસ રજૂઆત એમના પ્રશ્નોની રજૂઆત કરી શકું, તેમના યોગ્ય ઉકેલની અમે ખાતરી આપીએ.